मित्रों जय स्वामी नारायण। धोरण 8 विषय गणित प्रकरण 14 अवयवीकरण। मित्रों खूब अगत्यनुं प्रकरण छे। प्रास्ताविक मां तमे धोरण 6 अने 7 मां केटलुं शीखी गया छो एवुं लख्युं छे। तो पहेलो मुद्दो आपणे लेशुं अवयवीकरण मां प्राकृतिक संख्याना अवयवो એમાંથી 70 દેવના અવિભાજ્ય અવયવો મેળવો એમ કહ્યું છે। હવે 30 હોય એના અવિભાજ્ય અવયવમાં તમે 30 હોય શૂન્ય હોવાથી 2 વડે 15, 5 ને 6 એટલે 3 વડે 5 તેરી 15, 1 ગુણ્યા 5। તો 30 ના અવિભાજ્ય અવયવો એક તો દરેકનો હોય જ 2 ગુણ્યા 3 ગુણ્યા 5। તો 30 ના અવિભાજ્ય અવયવ એમાં એક છે એ વિભાજ્ય નથી અવિભાજ્ય પણ નથી એટલે આપણે એને અવિભાજ્ય શબ્દ લખ્યો છે એટલે એકને આપણે દૂર કરીએ તો 30 ના અવિભાજ્ય અવયવ 2 3 5 થયા। બાકી તો તમે 15 નું 30 કરો 10 ગુણ્યા 3 કરો પણ આ બંને અવિભાજ્ય છે। 15 ને પાછા 5 ગુણ્યા 3 કરો તો 2 3 6 35 ભાઈ અહીંયા 5 ગુણ્યા 2 કરો તો 10 થાય 3 2 6 35। તો ટૂંકમાં 2 3 5 એ અવિભાજ્ય અવયવો છે। એ જ રીતે 70 ના અવિભાજ્ય અવયવ લેવા હોય તો 2 વડે 35 3 વડે ન ચાલે તો હવે 5 વડે 7 પંચા 1 7 7 5 2 10 ગુણ્યા 7 એટલે 70 તો 2 ગુણ્યા 5 ગુણ્યા 7 તો એના અવિભાજ્ય અવયવ છે। એવી જ રીતે 90 લખો તો 90 ના અવિભાજ્ય અવયવ 2 વડે 45 15 તેરી 45 5 તેરી 15 1 5 5 તો આના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 તો એના અવિભાજ્ય અવયવો છે। તો પેલા આપણે અંક સંખ્યાઓના અવિભાજ્ય અવયવો મેળવતા શીખીએ તો આ પ્રકારે એના અવિભાજ્ય અવયવો મળે। ઘણી વખત તમને પૂછશે કે 90 ના અવિભાજ્ય અવયવોને ઘાત સ્વરૂપે લખો અને લખે પ્રશ્ન કે 90 ના અવિભાજ્ય અવયવોને ઘાતાંક સ્વરૂપે લખો। આપણે ઘાત અને ઘાતાંકમાં શીખી ગયા તો 90 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 આપણે જાણીએ છીએ તો ઘાતાંક સ્વરૂપ એટલે 2 ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 સ્વરૂપે રજૂ કરાય તો આ રીતે આ ઘાતાંક સ્વરૂપ થયું। કારણ કે 2 વખત 3 આવ્યો એટલે એ વર્ગ થઈ ગયો જ્યારે 2 અને 5 એક એક વખત છે એટલે લખી શકતા નથી યથાવત રહે છે। હવે આવે છે બહુ બેઝિક પદાવલીના અવયવ બેઝિક પદાવલીના અવયવ બીજો મુદ્દો છે બેઝિક પદાવલીના અવયવો। તો તમે આ રીતે આ બધા દાખલાઓ પાકી નોટમાં પાછા ઉતારતા જશો જેથી કરીને જ્યારે તમે આવો ત્યારે નોટ માંગવામાં આવે તો એ તમે આપી શકો। તો બેઝિક પદાવલીના અવયવો તો લખીએ 5xy એવો એક ઉદાહરણ આપ્યું છે અને પછી ત્રણ એક્સ વાય પાંચ એક્સ વર્ગ વાય ફોર એક્સ વાય વર્ગ ના અવયવો મેળવો આવું કીધું તો આપણે પહેલા લઈએ પાંચ એક્સ વાય બરાબર 5 ગુણ્યા એક્સ ગુણ્યા વાય એ ત્રણે ગુણક સંબંધમાં છે તો આ બૈજિક પર બૈજિક પદાવલી કહેવાય એના અવયવો 5 એક્સ અને વાય છે। બીજામાં લખ્યું 3x વર્ગ વાય તો 3 ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા
ને x આપણે હમણાં જ લખ્યું ઘાતાંક સ્વરૂપ 2 ઘાત છે છૂટા પાડો તો x x થાય તો આના અવયવ થયા 3 x x y એ જ રીતે ત્રીજું જોઈએ 4 x y વર્ગ તો 2 ગુણ્યા 2 ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y વર્ગ y છે એટલે 2 વખત y 2 4 છે એટલે 2 ગુણ્યા 2 આનો આ ઘાતાંક સ્વરૂપ થઈ જાય આના અવયવ થઈ જાય તો આ રીતે તમે લખી શકો અથવા આને આમ પણ કરી શકો 2 નો વર્ગ ગુણ્યા x ગુણ્યા y નો વર્ગ તો 2 નો વર્ગ 4 થાય x ગુણ્યા y નો વર્ગ થાય તો આ બધા એના બેઝિક પદાવલિઓના અવયવો છે હવે આપણે કહીએ છીએ સામાન્ય અવયવોની રીત ત્રીજો મુદ્દો આવશે સામાન્ય અવયવોની રીત ત્રીજો મુદ્દો સામાન્ય અવયવોની રીત એમાં પહેલું 5x વત્તા 25y 5x વત્તા 25y કેટલા પદ છે 2 હવે બંનેમાં એકમાં 5 છે અને એકમાં 25 છે તો આને તમે 5 ગુણ્યા x કહેશો અને 5 ગુણ્યા 5 ગુણ્યા y કહેશો તો આ પહેલું પદ છે આ બીજું પદ છે હવે બંને પદમાં સમાન હોય એવું કોણ એક પાંચડો અહીં છે એક પાંચડો અહીં છે તો અહીંયા 5 કોમન લેવાય બંનેમાં અંક સંખ્યા 5 કોમન લીધું હવે આ બે પછી પાંચડો વેવ ગયો તો x વધ્યા વત્તાની નિશાની આ 5 બે ગયા તો આ 5 y વધ્યા તો આ 5 જે છે ને સામાન્ય અવયવ કહેવાય બંને પદમાં જે હોય કોમન એ સામાન્ય અવયવ સ્વરૂપે બહાર આવે છે હવે તમે આને ગુણો તો 5x 5 ગુણ્યા 5 25y 5 ગુણ્યા 5y એટલે 25y તો આ 5 કૌંસમાં x + 5y એ આપેલ બહુપદીનું અવયવ સ્વરૂપ છે શું કીધું 5x + 25y નું અવયવ સ્વરૂપ 5 કૌંસમાં x + 5y અથવા 5 કૌંસમાં x + 5y એ શું છે તો 5x + 25y નું અવયવ સ્વરૂપ છે તો એમ તમે કહી શકો 2x + 4 બીજું છે ઉદાહરણ 2x + 4 તો તમે જુઓ છો 2 ગુણ્યા x + 2 ગુણ્યા 2 તો બંનેમાં 2 કોમન છે એ બહાર આવે તો x વધે અવયવ કયો તો 2 વધે 2x + 4 માં બગડો કોમન નીકળે કારણ કે આને 2 વડે ભગાય આને પણ 2 વડે ભગાય આને 2 વડે ભાગો એટલે x વધે આને 2 વડે ભાગો એટલે 2 વધે વચ્ચે પ્લસ ની નિશાની અહીં માઇનસ હોય તો અહીં માઇનસ આવે તો અહીં માઇનસ આવે એ પણ તમને ખબર રહેવી જોઈએ તો આવી રીતે આ કોમન અવયવ છે 5xy વત્તા 10x ત્રીજો ઉદાહરણ 5xy વત્તા 10x તો તમે જો 5 ગુણ્યા x ગુણ્યા y વત્તા ની નિશાની 2 ગુણ્યા 5 ગુણ્યા x 2 પંચા 10x તો તમે જોશો તો આ એક પદ કહેવાય બીજું પદ કહેવાય તો બંનેમાં સામાન્ય હોય એવું કોણ છે તો કે 5 બંનેમાં સામાન્ય હોય કોણ તો કે x અમે અંડરલાઈન કરી સિવાયનું હું વધ્યું તો કે અહીંયા y વધ્યું વત્તા નિશાની વધી અને આ 2 વધ્યું આ 5x બે ગયા આ 5x બે ગયા તો y વત્તા 2 વધ્યું તો 5x y વત્તા 10x માં 5 અને x બે કોમન નીકળે તો 5x y ને 5x વડે ભાગો એટલે y વધે અને 10x ને 5x વડે ભાગો એટલે 2 વધે તો એમ પણ તમે કહી શકો આને કહેવાય સામાન્ય અવયવની રીત હવે આપણે જેશું ઉદાહરણ 1 માં આ 3 મુદ્દા આપણે લીધા અને ત્યાર પછી હવે ઉદાહરણ 1 આવ્યું ત્યાંથી શરૂઆત થાય છે
આ થિયરી સમજ્યા તમે જે છઠ્ઠા સાતમામાં શીખી ગયેલા છો. 12 એ વર્ગ બી ઉદાહરણ એ 12 એ વર્ગ બી વત્તા 15 એ બી વર્ગ નું અવયવીકરણ કરો. આવું તમને પૂછે તો આનું અવયવીકરણ કરવું હોય તો હમણાં આપણે છેલ્લો મુદ્દો જોયો એમાં હવે 12 અને 15 નું તમારે વિભાજન કરતા શીખવું જોઈએ. તો 4 13 5 13 બંનેમાં 3 દેખાય છે તો 4 × 3 × a² નું a × a + b આ બધાનું વિભાજન આ થયું. હજી અહીં તમે કરી શકો 2 × 2 પણ આમાં કઈ નથી બગડો એટલે 4 રહેવા દઈએ. હવે 15 એટલે 3 × 5 15 એને ગુણ્યા એ એક વાર છે બી વર્ગ છે બે વાર એટલે b × b. આ વત્તા વડે પદો નક્કી થાય. આ આખું પદ છે કે આ આખું પદ છે. હવે તમે વિચારો કે આ આખો ભાગ છે એમાંથી અને આ આખો ભાગ છે એમાંથી કોઈ સામાન્ય છે તો કે પહેલું નક્કી કરો 2 માં 3 છે એટલે તગડા બહાર કાઢી દો. બંને માં એક વાર એ છે બંને માં અહીંયા બે વાર છે પણ અહીંયા એક જ વાર છે તો ઓછું હોય લેવાનું તો એ છે એ કાઢી દીધું. આ ભલે બધું આ કાઢ્યો એટલે અહીંથી એક બી ગયો. આ 3 લીધા આ 3 બી ગયો. 2 માં કોમન હોય એને બહાર કાઢવાનું છે. હવે તમે જો અહીંયા બી એક વાર છે ત્યારે બી બે વાર છે એક બી ને લઈ લો એક બી લઈ લીધો. હવે વધે એને કૌંસમાં રાખો. આટલો વિચાર કરવાનો છે 3 એ બી એ કોમન નીકળ્યું. હવે રહ્યું કોણ 4 1 એ આવ્યું ગયું 4 એ લીધું. અહીં કોણ વધ્યું તો કે 5 અને આ બી. તો આને કહેવાય અવયવીકરણ. હવે ગુણાકાર કરો 4 3 12 1 × a² એને ગુણ્યા બી 5 3 15 ab × ab² તો આ રીતે પાછું મળી જવું જોઈએ. તો આ રીતે ઉદાહરણ 1 છે. પછી ઉદાહરણ 2 એમાં લખ્યું છે 10x² બહુ મજાનું છે. 10x² વત્તા સોરી ઓછા 18x² ઘન અને પ્લસ 14x² નું અવયવીકરણ કરો. અવયવીકરણ કરો તો આ રીતે અવયવીકરણ ની વાત છે. હવે તમારે શું કરવાનું તો કે 10 છે એને અવિભાજ્ય અવયવમાં ફેરવી નાખો 2 × 5 = 10 એને ગુણ્યા x² ઓછા 18 એટલે 2 × 9 એને ગુણ્યા x² × x એટલે x² અને x² વત્તા 2 × 7 એને ગુણ્યા x² × x² એટલે x² અહીંયા x³ કેમ ન લખ્યું? અહીં 3 વાર x² કેમ ન લખ્યું? 3 ઘાત છે 3 વખત x લખવા, 4 ઘાત છે 4 વખત x લખવા, 2 વાર છે તો 2 વાર x લખવા એમ ન લખ્યું. શું કામ? તો કે વર્ગ ઘન અને 4 ઘાત આ મોટો હોય એથી નાનો, એથી નાનો, એથી નાનો હોય કોમન આવે. આની અંદર x છુપાયેલો છે, અમે x છુપાયેલો છે. જો નીકળે x² × x² x² × x x³ x² એક x² 2 × 5 = 10 2 × 9 = 18 2 × 7 = 14 ખ્યાલ આવે છે? હવે તમારે કોમન હોય ને નિહાળવાના છે. બગડો અહીં છે કે અહીંયા છે કે અહીંયા છે. તમારી પાસે 3 પદો છે જો એકા 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 ઓછા અને વત્તા થી તમારા પદો જુદા પડે. ગુણાકાર વાળા પદો એક કહેવાય છે. આમાં બગડો આમાં બગડો આમાં બગડો એટલે પેલા આપણે એને 12 રૂપે રજૂ કરો. અહીં 5 છે આમાં નથી, આમાં નથી, ન
નો લેવાય અને અહીંયા x નો વર્ગ છે તો આ x નો વર્ગ લ્યો અહીંયા x નો વર્ગ છે લીધો અહીંયા x નો વર્ગ છે લીધો હવે બાકીનું બધું છે એટલે કૌંસમાં ગોઠવવા હવે 2x વર્ગ લીધો આવ્યો તો વધ્યા 5 ઓછા ની નિશાન 2 2 11 x વર્ગ લીધો અને 9x 9x 2 2 11 x વર્ગ લીધો 7x વર્ગ 7x નો વર્ગ તો આ રીતે આપણી પાસે 2x નો વર્ગ કોમન અવયવ છે જ્યારે બીજો અવયવ છે 5 ઓછા 9x 7x વર્ગ હવે જો ગુણીએ છે 2 5 4 કે 10 x નો વર્ગ વત્તેઓ છે તો ઓછા 2 9 18 x વર્ગ ગુણ્યા x x નો ઘન વત્તાની નિશાની 2 7 14 x વર્ગ ગુણ્યા x વર્ગ x નો 4 x વર્ગ ગુણ્યા x વર્ગ x નો 4 સમજ પડી તો આવી રીતે આપણે અવયવીકરણ કરવાનું છે તો આને કહેવાય સામાન્ય અવયવીકરણ કેટલીક વાર સામાન્ય અવયવીકરણ ન હોય તો પદ ગોઠવણી કરવી પડે શું કરવું પડે પદ ગોઠવણી તો આમ આપણે ત્રણ મુદ્દા અને બે ઉદાહરણ આપણે શીખ્યા હવે પછીના સમયની અંદર પદ ગોઠવણી દ્વારા આપણે આગળ વધીશું અને 14.1 સ્વાધ્યાયમાં પ્રવેશીશું તો તમારે ત્રણ દાખલા આપું છું એ હોમવર્ક કરવાનું છે હોમવર્ક ની અંદર પહેલું 12x 36 બીજું 22y ઓછા 33z ત્રીજું 14 PQ વત્તા 35 PQR અવયવ શોધવાના છે અવયવ મેળવો તો આ ત્રણેય હોમવર્કના દાખલાઓ તમારે કરવાના છે હવે પછી આપણે પદ ગોઠવણીમાં મળીશું ત્યારે આગળ વધીશું હવે આ બાકી નોટમાં તમારે પાછો સ્વાધ્યાય લખવાનો આવશે જે કંઈ શીખવામાં આવે છે ઉદાહરણ છે સ્વાધ્યાયના દાખલાઓ છે એ બાકી નોટમાં ઉતારજો અને સરસ રીતે ધ્યાન આપીને ભણજો અસ્તુ જય સ્વામિનારાયણ